નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ માય ડિયર સ્ટુડન્ટ વિથ જિગ્નેશ સર. આપણે વિદેશ વેપારની અંદર છેલ્લે આંતરિક વેપાર અને વિદેશ વેપાર વચ્ચેનો તફાવત જોયો હતો, બંને પ્રકારે તફાવત જોઈ લીધો હતો. તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ તેની અંદર વિદેશ વેપારની પ્રવર્તમાન સ્થિતિ. કે જો હું તમને કરંટ ન્યૂઝ આપું તો અત્યારનું માળખું એવું કહે છે કે અત્યારના આગલા જે 3 મહિનાનો સમય ગયો તેની અંદર વિદેશ વેપાર જે છે, એટલે કે ફર્સ્ટ ક્વાર્ટરની અંદર વિદેશ વેપાર જે છે 3.7% જેટલું ડાઉન ગયો છે, જ્યારે સેકન્ડ ક્વાર્ટર એટલે કે ચોથો, પાંચમો અને છઠ્ઠો એપ્રિલ, મે અને જૂનનું જે ક્વાર્ટર આવશે એ ક્વાર્ટરની અંદર અત્યારે લગભગ વિશ્વ વેપાર 27% ડાઉન જઈ રહ્યો છે, કદાચ તેનાથી વધારે પણ જઈ શકે એવા હાલાત છે. વિદેશ વેપાર થોટીક અત્યારે દરેક દેશનો આંતરિક વેપાર પણ ઠપ પડેલો છે, પરંતુ આપણે તેની ચર્ચા કરવાની નથી, કારણ કે પરીક્ષામાં તે લખવાથી આપણને કોઈ જ માર્ક મળશે નહીં. તો આપણે ચર્ચા કરવાની છે જે ટેક્સ્ટ બુકમાં આપેલું છે તે, કે એગ્નસ મેડિના ઇતિહાસકારનો અભ્યાસ દર્શાવતા વર્લ્ડ રિપોર્ટ 2013માં નીચેની માહિતી મળે છે. તો સૌ પ્રથમ અહીંથી વિકલ્પ કે એક બે વાક્ય નીકળે કે ઇતિહાસકાર તો એગ્નસ મેડિસન, તો આપણે ખાસ નામ સહિત યાદ રાખતા જાશું કે જેના કારણે આપણને ભવિષ્યમાં વાંધો આવે નહીં. કે 1800 પછી વિશ્વની વસ્તી 6 ગણી વધી છે, જ્યારે વિશ્વનું ઉત્પાદન 60 ગણું વધ્યું છે, જ્યારે વિશ્વ વેપાર 140 ગણું વધ્યો છે. વિચાર કરો, 18મી સદી એટલે કે અત્યારે ગણવા જાવ તો 200 જ વર્ષ થયા, 200 વર્ષની અંદર વિશ્વની વસ્તી જે છે એનો વધારો ફક્ત 6 ગણો જ થયો છે, એની સામે ઉત્પાદન 60 ગણું એટલે કે મલ્ટીપલ બાય 10 એટલું ઉત્પાદન વધ્યું છે, જ્યારે વિશ્વ વેપાર જેટલો તે સમય હતો તેના કરતા 140 ગણો વધ્યો છે. વિશ્વ વેપાર વધવા પાછળનું અને ઉત્પાદન વધવા પાછળનું સૌથી મહત્વનું જો કારણ તો આપણે કોઈને ગણી શકીએ તો તે ઔદ્યોગિક ક્રાંતિ છે. બીજું, બીજની અંદર આવેલા નવી સંકર જાતો કે જેના કારણે અનેક ગણું ઉત્પાદન લઈ શકાય, અને પેલા જે ખેડૂતોને હેરાનગતિ હતી કે કીટકો કે એવું કોઈ પણ વસ્તુના કારણે તેનો પાક હાલતા નાશ થઈ જતો હતો તે હવે નાશ થઈ શકતો નથી, કારણ કે પેસ્ટિસાઇડ વાપરીને પોતાના પાકનું ઉત્પાદન પણ બચાવી શકાય છે. અને MSME ઉદ્યોગોની અંદર ઉત્પાદન મોટા ઉદ્યોગોને ખૂબ જ પૂરક રૂપ વધ્યું છે. આપણે હમણાં જ જોયું કે જે 20 લાખ કરોડનું પેકેજ જાહેર કરેલું છે, તો એ 20 લાખ કરોડના પેકેજની અંદર ઘણો મોટો ફાળો MSME ઉદ્યોગોને આપેલો છે, કે જે તે પણ દર્શાવે છે કે MSME ઉદ્યોગનું મહત્વ કેટલું છે. કે છેલ્લા 30 વર્ષોમાં વ્યાવસાયિક સેવાઓના વેપારમાં દર વર્ષે સરેરાશ 7% જેટલો વધારો નોંધાયો છે. વ્યાવસાયિક સેવાઓ જે છે એટલે કે ફક્ત ધંધો નહીં, ધંધા ઉપરની વધારાની સેવાઓ જે છે એની અંદર દર વર્ષે સરેરાશ કેટલા ટકાનો વધારો થતો જાય છે, તો 7% વધારો થતો જાય છે. તેની સાથોસાથ વિશ્વમાં વાહન વ્યવહાર, સંદેશા વ્યવહારના ખર્ચમાં નોંધપાત્ર ઘટાડો થવાથી પ્રશ્ન થાય કે આમાં ઘટાડો કેમ પોસિબલ છે. તો અત્યારે તમારા માટે મોબાઈલ એક સામાન્ય માધ્યમ છે, બીજા વ્યક્તિને વાત કરવી હોય તો ઓમ કદાચ ગણવા જાવ તો સાવ મફતના ભાવે વાત થાય છે, પરંતુ જ્યારે મોબાઈલ આવ્યો ત્યારે જો તમે ફોન ઉપાડો ને તો પણ એના પૈસા હતા. તે સમયે માણસ જોવે કે મારે આ નંબર ઉપરથી ફોન આવ્યો, ફોન ઉપાડે નહીં, સામેના PCO કે રૂપિયાવાળું ડબલું હતું ત્યારે, તો ત્યાં જઈને એની અંદરથી ફોન કરતો. શું કામ? કારણ કે કોમ્યુનિકેશન ખર્ચ વધારે હતો, એક જગ્યાએથી બીજી જગ્યાએ મોકલવાનો ખર્ચ વધી જતો હતો, એટલે કે સંદેશા વ્યવહારનો ભાવ વધારે થતો હતો. અત્યારે કોઈ પણ માહિતી મારે જોતી હોય તો વિથિન 1 or 2 hours ઇન્ટરનેટ ઉપરથી મને દરેક પ્રકારની માહિતી મળી જાય છે. ઇવન મળે છે એટલું જ નહીં, હું કોઈ પણ જગ્યાએ મોકલી પણ શકું છું. તેમજ વિવિધ દેશો વચ્ચેના રાજકીય સંબંધોનો વિકાસ થતા વેપારને વેગ મળ્યો. જુદા જુદા દેશો જે છે આના કારણે ખૂબ જ નજીક આવ્યા, અને નજીક આવવાના કારણે શું થાય છે તો વેપારને વેગ મળે છે. આપણે આની પહેલા પણ ભણી ગયા કે દરેક દેશને નજીક લાવવાની અંદર ખૂબ મોટો ફાળો કોનો છે, તો WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનો, કે દરેક દેશને વેપાર કરવા માટે બોલાવે છે, અને દરેક દેશનો વિદેશ વેપાર, વિદેશ સાથેનો વેપાર શું થવા માંડે છે તો વધવા માંડે છે.
1980 થી 2011 વચ્ચે વિકાસશીલ દેશોનો નિકાસમાં ફાળો 34% થી વધીને 48% અને આયાતમાં તેમનો ફાળો 29% થી વધીને 43% થયો છે, જે વિદેશ વેપારની વૃદ્ધિ દર્શાવે છે. ખાસ ધ્યાન રાખજો કે વિકાસશીલ દેશોમાં નિકાસ પણ વધી છે અને આયાત પણ વધી છે. કારણ કે નિકાસી પોતે જે કઈ ઉત્પાદન કરે છે તેનું કરે છે અને આયાત શેનું કરે છે. તમને એમ થાય કે સાહેબ આયાત વધે છે તો દેશ તો પાછળ જવો જોઈએ ને? નહીં, આયાત વધવાથી દેશ પાછળ નથી જતો. શું કામ? કારણ કે નવી ટેકનોલોજી દેશમાં આવશે તો દેશ નવી કંઈક બનાવશે અને એ જે છે મોકલવાનો, નવું મોડિફાઈ કરીને મોકલવાનો પ્રયત્ન કરશે. હા, આને અનુસંધાનીને હમણાં જ એક વાત કહી દઉં કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે કે આત્મનિર્ભર ભારત. આત્મનિર્ભર ભારત ઘણા માણસો ગમે એવા એમ કહેવાય ને કે મેસેજ કરી દેતા હોય છે કે આને આત્મનિર્ભર કહેવાય, આ ત્યજી દો ને આ ત્યજી દો. જો એક વસ્તુ યાદ રાખજો, વસ્તુ ત્યજવાની નામ આત્મનિર્ભર નથી. સિમ્પલ વસ્તુ, એક જણાએ હમણાં મેં કોમેન્ટ વાંચેલી હતી કે કોઈ એક વ્યક્તિએ સ્વદેશી અપનાવો એનું ટ્વીટ કર્યું અને ટ્વીટ આઈફોન માંથી કર્યું. નીચે લખેલું આઈફોન હતું તો એમ લખ્યું કે ભાઈ સ્વદેશી અપનાવો ને એવું આઈફોન માંથી ટ્વીટ કરે છે. તો આપણા એન્જિનિયરો માટે ચેલેન્જ છે કે ભાઈ તમે આઈફોન જેવી ટેકનોલોજી વિકસાવો. એવું નથી કે તમારી પાસે BMW છે તો તેને વેચી આવો અને મારુતિની ગાડી લઈ લ્યો. એવું આત્મનિર્ભરનો મિનિંગ એ છે કે તમે હવે BMW જેવી ગાડી કે XYZ કંપનીની ગાડીઓ જેવી ટેકનોલોજી તમે વિકસાવો અને તમારા દેશને સર્વ કરો. કે વિકાસશીલ દેશમાં એશિયાના દેશોનો આજે વિશ્વ વેપારમાં ફાળો નોંધપાત્ર રહ્યો છે. કારણ કે હું ગણવા જાઉં તો મોટા ભાગે તો આ દેશો પાછળ જ રહી ગયા હતા. કારણ કે વારા ફરતી વારા બધા દેશો એને ગુલામ બનાવ્યા ને રાજ કર્યું ને જેના કારણે આ દેશોનો વિશ્વ વેપાર ખાસ કાંઈ બનેલો હતો નહીં. તો છેલ્લા કેટલાક દાયકાઓથી દરમિયાન વિશ્વ ઉત્પાદનના વૃદ્ધિદરમાં કરતા વિશ્વના વેપારનો વૃદ્ધિદર બમણો થયો છે. વિશ્વમાં વિદેશ વેપારનો નિકાસ થયો છે તેમ દર્શાવે છે. તો રિપીટ જોઈએ કે છેલ્લા કેટલાક દાયકાઓ દરમિયાન વિશ્વના ઉત્પાદનમાં વૃદ્ધિદર કરતા વિશ્વ વેપારનો વૃદ્ધિદર બમણો થયો છે. ઇટ મીન્સ કે જેટલું ઉત્પાદનમાં વૃદ્ધિદર થાય છે ને તેના કરતા વિદેશનો વેપાર શું કહે બમણો થાય છે. એની પાછળનું કારણ પણ આપણે આગળના વિદેશ વેપારમાં જોઈ ગયા કે દરેક દેશ પોતે આગળ વધવા માટે પોતાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે, એના માટે નવી નીતિઓ બનાવે છે, સેઝ જેવા વિસ્તારો બનાવે છે કે જેના કારણે શું થાય કે વિદેશ વેપારની અંદર પોતે પણ ટકી શકે. જો બહારનું હુંડિયામણ પોતાના દેશમાં આવે તો જ પોતાના દેશનો વિકાસ થાય છે. માટે દરેક દેશ જે છે ઉત્પાદનમાં તો વૃદ્ધિ ચાહે જ છે કે મારા ઉત્પાદનમાં તો વૃદ્ધિ થવી જોઈએ, પરંતુ ઉત્પાદનની સાથે સાથ વિશ્વની અંદર પોતાની વસ્તુઓ પણ વેચાવી જોઈએ અને વિશ્વમાંથી બીજી વસ્તુઓ આયાત પણ કરી કે જેના કારણે પોતાના દેશની ટેકનોલોજીને તે કન્ટિન્યુ બને ત્યાં સુધી ઊંચું ને ઊંચું લઈ જાય. અહીં વિવિધ સમયગાળા દરમિયાન વિશ્વ વેપારમાં વાર્ષિક સરેરાશ વૃદ્ધિદર જે છે ભારતનો આપેલો છે કે આપણે કન્ટિન્યુ આ પ્રમાણે વૃદ્ધિ માર્કેટમાં કરતા ગયા છીએ. વેપાર વિશ્વની અંદર કે 7.88%, 3.65%, 6.55%, 6.89%, 5% અને 2.8%. આ જે છે આપણો કન્ટિન્યુ જે છે તેના કરતા આગળનો વૃદ્ધિદર દર્શાવે છે. તો આશા રાખું કે આજનો ટોપિક આપને સમજાઈ ગયો હશે અને જો કાંઈ ક્વેરી હોય તો કોમેન્ટ બોક્સની અંદર મોકલજો. પાકું કરતી વખતે આનો સ્ક્રીનશોટ પાડી અને પાકું કરીને જો એકવાર મોઢે લખી નાખશો તો થિયરી વિષયની અંદર આપણે અત્યારથી જ તૈયારી થઈ જશે, જેના કારણે ભવિષ્યમાં પ્રોબ્લેમ પડવાની શક્યતા ઓછી રહેશે. ધન્યવાદ.